રાજસ્થાનમાં 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે કોરોનાના કેસોમાં સતત વધારો થતો હોવાથી રાજસ્થાનમાં સોમવારથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં બહારથી આવતા તમામ પ્રકારના પ્રાઇવેટ વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે અને ફક્ત માલવાહક ગાડીઓને પ્રવેશ આપવામાં આવશે. ચુસ્તપણે લોકડાઉનનો અમલ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સરકારી અધિકારીઓ પણ નિમણૂક કરવામાં આવી છે અને આરટીપીસીઆર રિપોર્ટ વગેરે કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. જ્યારે અમીરગઢની પોલીસ ચોકી પોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા તમામનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવે છે. આમ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર પાર ચુસ્ત રીતે વાહન ચેકિંગ કરી રિપોર્ટો ચેક કરી પછી જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ આપવામાં આવે છે. તપાસ દરમિયાન પોઝિટિવ આવતા વ્યક્તિઓને સારવાર માટે મોકલવામાં આવે છે. રાજસ્થાનમાં તારીખ 10-24 મે સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ બંધ છે. તેમજ માલવાહક વાહનો સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ બોર્ડર ઉપર પોલીસ સાથે આરોગ્યના સ્ટાફને નોકરી ફાળવી સર ઉપર રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને જો પોઝિટિવ આવે તો તેને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન લગ્ન પ્રસંગ વાળા પરિવારો મૂંઝવણમાં. રાજસ્થાનમાંથી ગુજરાતમાં લગ્ન પ્રસંગ કરવા અવરજવર વાળા પરિવારો પણ મૂંઝવણમાં મુકાયા છે, જેમાં તારીખ 10 થી 24 મે દરમિયાન જે વ્યક્તિઓના પરિવારમાં લગ્નનો પ્રસંગ હશે તેમના માટે પરમિશન છે કે નહીં તે માટે પરિવારના સભ્યો અસમંજસમાં મુકાયા છે. અશોક રાણાવાસિયા, ZSTV અમીરગઢ.